અંકલેશ્વરમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મામલતદાર શિવાજી વાઘને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે ખૂન, લૂંટ તેમજ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તદુપરાંત ખાણ ખનીજની પ્રવૃત્તિ, છેતરપિંડી, મહિલાઓ અને દલિતો પર અત્યાચારના ગુનાઓમાં પણ વધારો થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના પગલે રાજ્યભરમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, જીતેન્દ્ર પટેલ, જિલ્લા પ્રવક્તા નાઝુભાઈ ફળવાલા તેમજ મગન પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્ય સરકારની, ભાજપ સરકારની પોલ ખુલ્લી પાડે છે કે તેઓ કાયદો વ્યવસ્થા જાળવવામાં તદ્દન અસફળ રહ્યા છે અને અન્ય જે લીઝો બાંધકામના કામમાં કે એમાં જે લીઝો આપવામાં, એમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેની સામે કોંગ્રેસ પક્ષે સરકારને લાલ આંખ કરવા કહ્યું છે અને જો આમાં સરકાર યોગ્ય સહકાર નહીં આપે અને આ બદીઓ ડામવામાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસે આપણે જનતા રેડ કરવાની આવનાર સમયમાં ફરજ પડશે અને ફરી એકવાર આ સંદર્ભે આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને જાણ કરવામાં આવે છે કે આ પ્રવૃત્તિઓ વહેલી તકે રાજ્યની સલામતી અને રાજ્યના લોકોની સલામતી માટે